a square plus 2ab plus b square બરાબર શું થાય a plus b એનો સ્ક્વેર થાય છે બરાબર આ પ્રમાણે જો a square plus 2ab plus b square બરાબર શું થાય a plus b એનો સ્ક્વેર તો આપણે એ જ રીતે અહીંયા અવયવો પાડ્યા છે તમે આને છૂટું પાડીને પણ લખી શકો છો 3x plus y 3x plus y આ પ્રમાણે પણ એને લખી શકાય કારણ કે 3x plus y એનો સ્ક્વેર છે હવે જોઈએ કે જે બીજા નંબરની ત્રિપાદી છે એના અવયવો પાડવાના છે તો અહીંયા પણ લક્ષણ જોઈ લઈએ પહેલું પદ અને છેલ્લું પદ ઊંડા વર્ગ હોવું જોઈએ અહીંયા જુઓ 4y સ્ક્વેર છે એનું વર્ગમૂળ કેટલું થાય 2y થાય અંતિમ પદ 1 છે એકનું વર્ગમૂળ કેટલું થાય એક જ થાય પહેલા પદ અને અંતિમ પદ નું વર્ગમૂળ નીકળે છે પ્રથમ પદ અને અંતિમ પદ ધન ચિહ્ન વાળું હોવું જોઈએ બીજું લક્ષણ એ પણ અહીંયા લાગુ પડે છે બરાબર અહીંયા પહેલું પદ અને છેલ્લું પદ ધન ચિહ્ન વાળું જ હોવું જોઈએ મધ્યમ પદ પ્લસ હોય અથવા તો માઇનસ હોય એના એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી બરાબર ફક્ત પહેલું પદ અને છેલ્લું પદ ધન ચિહ્ન વાળું હોવું જોઈએ મધ્યમ પદ પ્લસ પણ હોઈ શકે અથવા તો માઇનસ પણ હોઈ શકે પછી જોવાનું કે મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ વર્ગમૂળમાં અંતિમ પદ સ્વરૂપનું જ હોવું જોઈએ તો અહીંયા જુઓ ફોર વાય સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થાય ટુ વાય થાય એકનું વર્ગમૂળ કેટલું થાય એક થાય બે ગુણ્યા એક બે ગુણ્યા બે એટલે ફોર વાય થાય છે તો અહીંયા જોઈ લઈએ કે જો પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા અહીંયા આપણે મધ્યમ પદ શોધીએ છીએ એટલે મધ્યમ પદ નક્કી કરી લેવાનું છે તો મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ હવે જોઈએ તો જુઓ પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા પ્રથમ પદ એનું વર્ગમૂળ પ્રથમ પદ ફોર વાય સ્ક્વેર છે ગુણ્યા અંતિમ પદ અંતિમ પદ એક છે વર્ગમૂળમાં એક લખી દઈએ હવે પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા ફોર વાય સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય ટુ વાય થાય ગુણ્યા એકનું વર્ગમૂળ કેટલું થાય એક થાય બરાબર પ્લસ ઓર માઇનસ જો અહીંયા ડાયરેક્ટ સીધો ગુણાકાર કરી દઈએ બે ગુણ્યા બે વાય એટલે બે દુ ચાર વાય ગુણ્યા એક એટલે ફોર વાય બરાબર મધ્યમ ભાગ પ્લસ ઓર માઇનસ ફોર વાય સ્વરૂપનું હોવું જોઈએ તો અહીંયા માઇનસ ફોર વાય છે તો આપણે પુનરાવર્ત ત્રિપાદીની રીતે અવયવો પાડી શકીએ છીએ તો ચાલો હવે જે રફકામ કર્યું છે એ હું દૂર કરું છું અને હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો જુઓ પ્રથમ પદ નું વર્ગમૂળ કેટલું હતું ટુ વાય એનો સ્ક્વેર મધ્યમ પદ ની નિશાની માઇનસ બે પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ નિશાની પ્લસ ની અંતિમ પદ નું વર્ગમૂળ એટલે કે એ એનું વર્ગમૂળ એટલે એકનો વર્ગ બરાબર પછી જો પ્રથમ પદ કયું છે ટુ વાય અંતિમ પદ કયું છે એ તો બે ગુણ્યા બે બે દુ ચાર ચાર ગુણ્યા એક ચાર વાય કેવા માઇનસ તો તમે પુનઃત્રિપદી ની રીતે અવયવો પાડી શકો હવે જો પ્રથમ પદ મધ્યમ પદ ની નિશાની માઇનસ અંતિમ પદ એ એનો સ્ક્વેર એને તમે અલગ કરીને પણ લખી શકો છો ટુ વાય માઇનસ વન ટુ વાય માઇનસ વન કારણ કે એનો ટુ વાય માઇનસ વન એનો સ્ક્વેર છે બરાબર તો અહીંયા ટુ વાય માઇનસ વન એનો સ્ક્વેર હોય તો બે નો સ્ક્વેર હોય તો બે ગુણ્યા બે લખી શકો એમ ટુ વાય માઇનસ એક એનો સ્ક્વેર હોય તો ટુ વાય માઇનસ વન ટુ વાય માઇનસ વન લખી શકાય હવે આપણે આના પછી જે પ્રશ્ન નંબર ત્રણ નો ત્રીજો એક દાખલો છે એની ચર્ચા કરી લઈએ બરાબર
તો આ દાખલા છે એ નોટ ડાઉન કરી દેજો અને આવા જ દાખલા હું હોમવર્ક ની અંદર આપું એ તમારે ઘરેથી ગણવાના છે. હવે જોવા મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 ના દાખલા નંબર 3 ની ચર્ચા કરીએ. અહીંયા x² - y² ના છેદમાં 600 આપેલા છે, એના અવયવો પાડવાના છે. તો એ કયા નિત્ય સમના ઉપયોગથી આપણે પાડી શકીએ? અહીંયા જોઈને તમને સમજમાં આવી જવું જોઈએ કે કયા નિત્ય કયો નિત્ય સમ વાપરીએ આપણે. તો અહીંયા જોવા, પહેલું પદ અને બીજું પદ બંને પદ નું વર્ગમૂળ નીકળતું હોય, બરાબર, એટલે કે પહેલું પદ અને બીજું પદ બંને પૂર્ણવર્ગ હોય અને મધ્યમ પદ ની નિશાની માઇનસ હોય, તો તમે એ સ્કેર માઇનસ બી સ્કેર ની રીતે અવયવો પાડી શકો. અહીંયા જોવા, આ પદ એ સ્કેર માઇનસ બી સ્કેર સ્વરૂપ નું છે, તો અહીંયા તમે એ માઇનસ બી અને એ પ્લસ બી આ પ્રમાણે તમે લખી શકો, બરાબર. તો અહીંયા જોઈએ, જો x નો વર્ગ છે એનું વર્ગમૂળ કેટલું થાય x, અહીંયા x સ્ક્વેર, એ પ્રમાણે તમે લખી શકો માઇનસ y ના છેદમાં અહીંયા 100 છે, 100 નું વર્ગમૂળ કેટલું થાય y ના સ્ક્વેર નું y થાય, 100 નું વર્ગમૂળ કેટલું થાય 10, એનો સ્ક્વેર કરવાનો. હવે જોવો એ સ્કેર માઇનસ બી સ્કેર થઈ ગયું. હવે તમે એક વાર માઇનસ લખો એક વાર પ્લસ લખો, બરાબર. તો માટે અહીંયા જો એ સ્કેર માઇનસ બી સ્કેર થાય છે, તો અહીંયા એક્સ માઇનસ વાય ના છેદમાં 10 અને એક્સ પ્લસ વાય ના છેદમાં 10, બરાબર. તો એક્સ માઇનસ વાય ના છેદમાં 10 અને x પ્લસ y ના છેદમાં 10. અહીંયા જુઓ મિત્રો, 100 હતા તો 100 નું વર્ગમૂળ 10 થાય, અહીંયા y છેદમાં 10 એનો સ્ક્વેર લખ્યો છે, એટલે કે y નો પણ સ્ક્વેર થાય અને 10 નો સ્ક્વેર 100 થાય, બરાબર. અહીંયા પદ બદલ્યા નથી, માત્ર એનું વર્ગમૂળ કાઢીને મૂક્યું છે કે y ના છેદમાં 10 એનો સ્ક્વેર, અને જો તમારે છૂટું પાડવું હોય તો વાય સ્ક્વેર ના છેદમાં 100 થાય. આપણે અવયવો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ની રીતે પાડવાના હતા, એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણવર્ગ બતાવવાનું હતું, એટલે પ્રથમ પદ નું વર્ગમૂળ અને બીજા પદ નું વર્ગમૂળ કાઢ્યું. આ વચ્ચે ચિહ્ન માઇનસ છે, એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપ ની અંદર દર્શાવ્યા, પછી એ માઇનસ બી અને એ પ્લસ બી એ રીતે આપણે અવયવ પાડે. તો હવે મિત્રો આ જે દાખલાઓ અને આ નિત્ય સમો આપણે શીખ્યા, એવા જ કેટલાક દાખલાઓ હું હોમવર્ક માં આપું છું, એ તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની, બરાબર. એક વાર આ દાખલો નોટ ડાઉન કરી દો, પછી હોમવર્ક આપું, એ હોમવર્ક તમારે ઘરેથી કરવાનું છે. ચાલો મિત્રો હવે આપણે હોમવર્ક નો સમય આવી ગયો છે, બરાબર. તો જે હોમવર્ક ની અંદર તમને જે દાખલા આપું એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, અને પ્રેક્ટિસ ની અંદર અથવા તો બીજા કોઈ અન્ય મટીરિયલ ની અંદર જો આવા દાખલાઓ હોય તો તમારે એની ગણતરી કરવાની છે. તો જુઓ, જે હોમવર્ક ની અંદર જે દાખલા આપું છું એની તમને હિંટ પણ આપીશ, અને એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. તો જો અવયવો પાડવાના છે, અહીંયા પહેલા દાખલા ની અંદર એક્સ સ્ક્વેર પ્લસ બાર એક્સ પ્લસ 36 છે, બરાબર. પહેલું પદ છેલ્લું પદ પૂર્ણવર્ગ છે, પહેલા પદ અને અંતિમ પદ નું ચિહ્ન પણ પ્લસ છે, મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળ માં પ્રથમ પદ ગુણ્યા અંતિમ વર્ગમૂળ માં અંતિમ પદ સ્વરૂપ નું છે. તો તમે પહેલા અને બીજા દાખલાના પૂર્ણવર્ગ ત્રિપદી ની રીતે અવયવો પાડી શકો છો, અને 16x² માઇનસ 25 છે અને 81 માઇનસ એની 4 ઘાત બી ની 4 ઘાત છે, તો એના તમે a² માઇનસ b² ની રીતે અવયવો પાડી શકો છો. તમે આટલી હિંટ આપી અને આપણે આગળનો વિડીયો તમે જોયો હશે, આગળના દાખલા તમે શીખી ગયા છો, એ દાખલા ઉપરથી આ દાખલાની ગણતરી કરવાની છે.
તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 32 ની અંદર ઉદાહરણ નંબર 19 વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અને તેને લગતા કેટલાક દાખલાઓની ગણતરી કરીશું.